પ્રાર્થના માટે આજની આંખો બંધ. ઇતની શક્તિ હમે દે ન દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. ઇતની શક્તિ હમે દે ન દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. હમ ચલે ને રસ્તે ફિર હમસે ભૂલ કર ભી અમે બસમાં ગયા તા ટન ટન ટન.
અમે ફરવા ગયા હતા ટન 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 બસના સ્ટોપ પર લાંબી કતાર બસને આવતા લાગી બહુવાર ઊભા હતા છેલ્લા ને ચડી ગયા પહેલા ધક્કા મુક્તિ કરતા હુર્રે અમે બસમાં ગયા હતા ટન 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 અમે તો વટમાં ઊભા રહ્યા કંડક્ટર પૂછે લીધી છે ટિકિટ અમે કહ્યું ક્યાં છે બેસવાની સીટ વાતો કરતા હુર્રે અમે બસમાં ગયા હતા ટન 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 હવે ચલો વાર્તા પ્રથમ. એક ડબુ નામની છોકરી હતી. કોણ હતું ભાઈ? એક ડબુ નામની છોકરી હતી. તેના મિત્રો બધા બસમાં ફરવા ગયા. ડબુને બોલાવી નહીં કોઈ, અને બીજા બધા મિત્રો હતા એ બધા બસમાં બેસીને ફરવા ગયા. અને ફરીને આવ્યા પછી ડબુને ખીજ્યે છે કે અમે ફરી આવ્યા ને, તું તો રહી ગઈ ને, અમે તો ફરી આવ્યા, તું તો રહી ગઈ ને. ડબુને તેના મિત્રો શું કીધું છે કે ભાઈ અમે ફરી આવ્યા અને તું રહી ગઈ, અમે ફરી આવ્યા અને તું રહી ગઈ, એવું કહે છે. ડબુ વિચાર કરવા લાગી કે હવે હું એકલે ફરવા જઉં તો, હવે ડબુ હતીને વિચાર કરે છે કે હું એકલે ફરવા જઉં તો. ડબુ શું વિચારવા લાગી કે હું એકલી ફરવા જઉં તો. હવે ડબુ તો એકલી ફરવા નીકળી ગયું. સામેથી બસ આવતા જોઈને ડ્રાઈવરે, ભાઈ બસ ઊભી રાખો, મારે આવવું છે. શું કીધું એને? બસ તેને ઉભારીને કે ડ્રાઈવર ભાઈ બસ ઊભી રાખો, મારે આવવું છે. ડબુ બસ ઊભી રાખવા માટે શું કરે છે ભાઈ? ડ્રાઈવરને બસ રોકવાનું વાત કરે છે અને પછી કહે છે કે ડ્રાઈવર ભાઈ તમે બસ ઊભી રાખો, મારે આવવું છે. બસ ઊભી રહે છે અને ડબ્બુ બસમાં બેસી જાય છે. પૈસા આપીને કંડક્ટર પાસેથી ટિકિટ લે છે. શું કરે છે એ? બસમાં બેસીને પૈસા આપે છે કંડક્ટરને. બસમાં બેસી તો ટિકિટ તો લેવી જ પડે, પૈસા તો આપણે આપવા જ પડે. એટલે ડબ્બુ પૈસા આપી અને પછી ટિકિટ કરી દે છે. ડબ્બુ કંડક્ટર પાસેથી શું લે છે ભાઈ? તો ડબ્બુ કંડક્ટર પાસેથી બસની ટિકિટ લે છે. રસ્તાની આજુબાજુ પહાડ, ઝાડ, આકાશ જેવું સરસ લાગે છે. એ તો વાલી આગળ બેસી જાય છે, બાળ બધે જોયા કરે છે. તો ઝાડ આવે, પહાડ આવે, આકાશ માંથી દેખાય સરસ, ને એવું બધું એને દેખાય છે. રસ્તાની આજુબાજુમાં શું શું જોવા મળે છે? તો બી રસ્તાની આજુબાજુ ઝાડ, આકાશ, પહાડ બધું જોવા મળે છે. ડબુનું ઘર આવે છે અને ડબુ બસમાંથી ઉતરી જાય છે. ભાઈ બસમાં બધે તો ફરી પાછી આવી જાય છે. એનું ઘર આવ્યું અને બસ ઊભી રહી એટલે બસમાંથી નીચે ઉતરી ગઈ. ડબુને બસમાં અમદાવાદ ફરવા ગઈ હતી. ડબુ ફરવા ક્યાં ગઈ હતી ભાઈ? અમદાવાદમાં. તેને તો બહુ જ મજા આવી હતી. પછી ડબુ ગીત ગાવા લાગી છે. હું તો બસમાં ગઈ હતી ટન ટન ટન, હું તો બસમાં ગઈ હતી ટન ટન ટન, હું તો બસમાં ગઈ હતી ટન ટન ટન. ડબુ ભાઈ ક્યાં ફરીને આવી? અમદાવાદમાં ફરીને આવી. એ બસમાંથી ઉતરીને ડબુ શું કરે છે ભાઈ? ગીત ગાય છે કે હું તો બસમાં ગઈ હતી ટન ટન ટન, હું તો બસમાં ગઈ હતી ટન ટન ટન. હવે ચલો બાળકા, ડબુ તો બધો ફરી નહીં. તમે કેમ ફરવા ગયા છો? અત્યારે લોકડાઉન છે, તમે ઘેર છો, તો તમે બધા પણ ફરવા ગયા હશો ને.
તમારે ફરવા જાઉં છો, ક્યાં જાઉં છો અને રસ્તામાં શું શું આવે છે, કયું સ્થળ છે એ તમારે યાદ રાખવાનું છે. હવે ચલો સ્વાદનું ફરો, એ બી કેવા કેવા સ્વાદ હોય છે ને શું હોય છે. ભાઈ તમારે સ્વાદથી શું થાય છે, ભાઈ તમે સ્વાદ પાછો એટલે તમારી સ્વાદેન્દ્રિય કેળવાય. સ્વાદેન્દ્રિય કઈ કહેવાય ભાઈ, જેને તમને સ્વાદની ખબર પડે. તમે કંઈ બી ચાખો કરો તો તમે શેનાથી ચાખો ભાઈ, કઈ બી વસ્તુ હોય તો તમે સીધી જીભે અડાડો પહેલાં કે ભાઈ કેવી છે કેવી નહીં અને એનો સ્વાદ જુઓ. હવે તમારી રસ તમારી મમ્મી ઘરમાં રસોઈ કરતી હોય, તમે બેઠા હોય તો તમારે લખણ એમ બધો સામાન બધો મસાલો ભરેલા હોય, મરચું હોય મીઠું હોય અદર હોય એ બધું જ હોય. તો તમારે શું કરવાનું ભાઈ, હવે લીંબુ હોય તો લીંબુ હોય તો તમારે સેજ ચાખી જોવાનું. મમ્મી લીંબુ કાપ્યું હોય તેને તમારે થોડું કાપી રસ તમારા હાથમાં લઈને ચાખી જોવાનું કે કેવો લાગે છે ભાઈ. તો લીંબુ કેવું લાગે ભાઈ, ખાટું ખાટું, એનો સ્વાદ કેવો હોય ખાટો. પછી મીઠું હોય તો સેજ તમારે ચપટી લઈ મીઠું જીભ ઉપર મૂકી જવાનું એટલે તમને ખબર પડે કે મીઠાનો સ્વાદ કેવો હોય છે. તો મીઠાનો સ્વાદ કેવો હોય ભાઈ, ખારો ખારો, કેવો હોય ખારો. પછી મરચું હોય તો એ પણ એક સેજ લઈને તમારે ચાખી જોવાનું કેવું લાગે છે. તો મરચું ચાખો તો કેવું લાગે ભાઈ, લાલ રંગનું મરચું હોય ને તમે સેજ ચાખો તો કેવું લાગે, તીખું લાગે. કેવું લાગે, તીખું તીખું, એટલે મરચાનો સ્વાદ કેવો હોય ભાઈ, તીખો તીખો. પછી જોડે ખાંડ કે ગોળનો ડબ્બો પડ્યો હોય તો એમાંથી તમારે થોડું લઈને ચાખી જોવાનું તો ભાઈ એ કેવો લાગે છે એનો સ્વાદ, એનો તમારે વિચારવાનું કેવો લાગે એનો સ્વાદ ભાઈ. ખાંડ અને ગોળનો સ્વાદ ગળ્યો ગળ્યો લાગે, મીઠો મીઠો લાગે. પછી લીમડો હોય, કડવો લીમડો હોય તો તમારે એનું પાન છે ચાખી જોવાનું. અથવા મમ્મી મેથી લાવી હોય તો મેથીનું પાન ચાખી જોવાનું તો બી એનો સ્વાદ કેવો હોય, કડવો કડવો, તમારું મોં કડવું થઈ જાય એટલે મેથીનો કડવા લીમડાનો એનો સ્વાદ કેવો હોય, કડવો કડવો. પછી હળદર તમારે ચાખવાની છે તો હળદરનો રંગ, હળદરનો રંગ કેવો હોય પીળો અને એનો સ્વાદ કેવો હોય બી તૂરો હોય, એમાં ખાટો ગળ્યો ચીકો એવો કોઈ તમને સ્વાદ લાગે નહીં એટલે એવા સ્વાદને તૂરો સ્વાદ કહેવાય. એટલે આ રીતે તમારી મમ્મી રસોઈ કરતી હોય તો જોડે બેસીને તમારે આ રીતે સ્વાદ ચાખી જોવાનો. પછી આ મીઠું છે તો મીઠું શેના શેમાંથી બને છે, તો મીઠું ભાઈ શેમાંથી બને, દરિયાના પાણીમાંથી. દરિયાનું પાણી કેવું હોય છે, ખારું ખારું ઊસ જેવું હોય છે અને એમાંથી મીઠું બને છે. તો મીઠું એ મીઠું હોય છે ખારું પણ એનો સ્વાદ કેવો હોય છે, સરસ મજાનો. કે બધા તમે શાકભાજી ગમે તેટલા સરસ મરા મંદર મસાલા નાખ્યા હોય પણ જો મીઠું ભૂલી ગયા હોય તો તમને ખાવાનો કોઈ ટેસ્ટ આવે નહીં. એટલે મીઠું બધામાં મીઠું જોઈએ છે અને મીઠાથી જ રસોઈ સ્વાદિષ્ટ બને છે, મીઠા વગરની રસોઈ તમને ખાવાની ગમે નહીં. હવે ઘણા ખોળ, ઘણા ફળો પણ ખાટા હોય છે તો કયા કયા ફળો ભાઈ ખાટા હોય, શાકભાજી હોય છે ઘણા ફળો ખાટા હોય છે તો કયા કયા ફળો ખાટા હોય. તો ભાઈ આંબલી, આંબલી તમે ચાખી છે, આંબલી જોઈ છે કચુપા નીકળે છે ને એવી આંબલી, દાળ શાકમાં ન ખાય એની ચટણી બને તો એ કેવી હોય છે ભાઈ, ચાખો તો ખાટી ખાટી લાગે, કેવી લાગે ખાટી. પછી આંબળા, શિયાળામાં આંબળા આવે છે ને તો એ તમે ખાધા હશે ને, તમે નીચામાં નાખતી હશે તો એ પણ કેવા હોય ભાઈ, ખાટા ખાટા હોય. પછી મોર આવે છે ઉતરાણ ઉપર, હવે આ મોર આવશે તો મોર તમે ચાખી જોજો તો ઘણા મોર કેવા હોય છે, ખાટા ખટમીઠા હોય છે. પછી મોસંબી, મોસંબી એ કેવું હોય, થોડી ખટમીઠું. પછી નારંગી, ટામેટું એ પણ સ્વાદમાં બી છે કેવા હોય, સેજ ખટખટ ખટાશવાળા હોય, સેજ ખાટા ખાટા લાગે. આ બધા ખાટા ફળો શાકભાજી હોય છે. પછી મીઠાઈ, ખાંડ મીઠાઈને ખાંડ શેમાંથી બને ભાઈ, મીઠાઈ શેમાંથી બને, શેરડીમાંથી. કેટલાક શાકભાજી હોય છે તો ગળ્યા હોય છે, તમે શક્કર્યું છે ચાખો તો એ પણ તમને છે ગળ્યું લાગે. પછી શેરડી, શેરડી એ કેવી હોય ભાઈ, ગળી ગળી. અને શેરડીમાંથી શું બને, તો શેરડીમાંથી બી ખાંડ અને ગોળ બને છે.
શું મને શેરડીના રસમાંથી ખાંડ અને ગોળ, અને એ ખાંડ અને ગોળમાંથી શું શું બને ભાઈ? તમે ચોકલેટ ખાઓ છો, બિસ્કિટ ખાઓ છો, કેક, પૂરણપોળી, ચા, કોફી, જામ, જેલી, શરબત અથવા આઈસ્ક્રીમ બધું ખાઓ છો, તે બધું શેમાંથી બને છે ભાઈ? એમાં ગોળ પણ જોઈએ, તો એ ખાંડ ગોળ ગમે તે એમાંથી નાખવું પડે તો જ એ વસ્તુ બની શકે. એટલે ઘણી વસ્તુ બધાને બહુ ભાવે છે. પછી મરચું, મરચાંનો સ્વાદ કેવો હોય ભાઈ? લીલા મરચાંનો સ્વાદ કેવો હોય? તીખો તીખો. કેવો હોય? તીખો. ભાઈ કારેલું કેવું લાગે ભાઈ? કડવું. કારેલાનો સ્વાદ કેવો હોય? કડવો. આપણને તાવ આવે ત્યારે દવા લઈએ છીએ, તો સ્વાદમાં પણ કેવી લાગે છે? કડવી કડવી. તાવ આવે ત્યાં દવા પીવો છો તો કેવી હોય ભાઈ? કડવી. પછી તુરિયા અને ગલકા, એ સ્વાદમાં કેવા હોય છે? તુરા હોય છે. એમનો કોઈ કાંટો ભળે એવો કોઈ સ્વાદ આવતો નથી. તમને કયા કયા સ્વાદ ભાવે છે અને કેમ એ તમારે કહેવાનું. આપણા દેશમાં બધા વાહનો ચાલે છે અને આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. આપણે કેમ મુસાફરી કરીએ તો વાહનની જરૂર પડે છે. જો પહેલું શું છે ભાઈ? બળદગાડું. એ પ્રાણીઓથી ચાલતું છે બળદગાડું. પછી આ શું છે ભાઈ? ઘોડાગાડી. એ ઘોડા એ પણ પ્રાણીથી ચાલે છે, એમાં આગળ ઘોડો જોડેલો હોય છે, એ ઘોડાગાડી. પછી આ શું છે ભાઈ? ઊંટગાડી. તો ઊંટગાડી પણ પ્રાણીથી ચાલે છે, એટલે આ ત્રણ ગાડીઓ કેવી છે? પ્રાણીથી ચાલતા વાહનો છે. પછી આ સાયકલ છે, તો સાયકલ કેવી છે? બે પૈડાવાળી સાયકલ છે. પછી આ શું છે ભાઈ? સ્કૂટર. પછી આ રિક્ષા. પછી આ કયો વાહન છે ભાઈ? મોટરસાયકલ. એ પણ સ્કૂટર જેવી છે. પછી આ પગ રિક્ષા, જે કંઈ હોય તો પગથી ચલાવીને લઈ જાય છે ને, એ રિક્ષા છે પગ રિક્ષા. પછી આ જીપ, જે પોલીસો લોકો રાખતા હોય છે ને, આ જીપ છે. પછી આ મોટર કાર છે. શું છે ભાઈ? આ મોટર કાર. પછી આ ટ્રેક્ટર છે. કયું છે આ વાહન? ટ્રેક્ટર. આ ખેતી કરવી હોય તો અત્યારે બધા ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. પછી આ ટ્રક, માલ સામાનની હેરફેર કરવા માટે ટ્રક છે. પછી આ મોટર રિક્ષા છે. આ શું છે? મોટર રિક્ષા. પછી આ વાન છે. વાન એ કેવી? મુસાફરી માટેના જ આ બધા છે. પછી બે માળની નવી બસ. પહેલાં વચ્ચે બે માળની બસો નીકળી હતી ને, એ આ બે માળની બસ છે. ઉપર બેસી શકે, નીચે પણ. પિક્ચર અહીંયા તો નહીં ચાલતી, પણ એને બીજા દેશમાં, બીજા રાજ્યમાં ચાલે ટીચર. પછી આ શું છે ભાઈ? બસ. પછી આ હેલિકોપ્ટર. આ હેલિકોપ્ટર કેવું વાહન છે ભાઈ? આકાશમાં ઉડે એવું. બધા હવામાં ચાલતા વાહનો છે. આ હેલિકોપ્ટર, તો હેલિકોપ્ટર ક્યાં? આકાશમાં ઉડે. પછી આ વિમાન એ આકાશમાં ઉડે, રોકેટ એ આકાશમાં ઉડે. અને આ રેલગાડી છે, એ ક્યાં ભાઈ? પાટા ઉપર ચાલે. રેલગાડી ક્યાં ચાલે? પાટા ઉપર. પછી આ હોડી, તો એ ક્યાં ચાલે? પાણીમાં. પછી આ સ્ટીમર, આ બધા છે પાણીના વાહનો છે. સબમરીન અને વાહન, આ ચારે ચાર હોડી, આ ચારે ચાર વાહનો પાણીમાં ચાલતા છે. એમાં બધે હેડો જમવા, રાવણ, રાવણ,
પ્રસાદ. બસના ચિત્રમાં રંગપુરો જુઓ ભાઈ, આ બસ છે. મેં ઢબુ કહી છે ને બસમાં ફરવા અહીંયા બસ છે. તો આ બસના ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે. સરસ મજાના રંગ પૂરીને આવજો, જેને વર્ચ્યું બાકી હોય આવીને લઈ જાય.